લોકશાહીને નોટશાહીથી કબજે કરવાની વેતરણમાં રહેલા તત્વોને ખુલ્લો પાડતો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ક્યારેક કર્ણાટકમાં કોંગ્રેસના નેતા તો ક્યારેક બિહારમાં ભાજપના નેતાના આ ખેલ વખતો વખત સામે આવતા રહે છે આવા ખેલ લોકશાહીનું ગળું ખોટારા છે ભારતની લોકશાહી માટે ચિંતાજનક એક વીડિયો વાયરલ થયો છે આ વિડિયો બિહારની એમએલસી ચૂંટણીના વોટના બદલે નોટના ખીલનો કથિતપણે હોવાનું કહેવામાં આવે છે આ વિડિયોની જીએસટીવી બિલકુલ પુષ્ટિ કરતું નથી પણ વાયરલ વિડિયોને લઈને દાવો કરાય છે કે બિહાર વિધાન પરિષદની પાંચ બેઠકોની ચૂંટણી માટે શુક્રવારે વોટિંગ થયું ગયા શિક્ષક નિર્વાચન ક્ષેત્રમાંથી ભાજપના ઉમેદવારના પક્ષમાં પાર્ટી જિલ્લા અધ્યક્ષ પ્રેમ પ્રકાશ ઉર્ફે સિંહે નાણાં વહેંચ્યા વાયરલ વિડીયોમાં એક શખ્સને ત્રણે નાણાં આપતા દેખાય છે અને વિડીયોમાં આવી રહેલા અવાજમાં પ્રેમ પ્રકાશ કહી રહ્યા છે કે વોટ સોલિડ થવા જોઈએ એક નંબર પર નિશાન લગાવવાનું છે ત્યાં સુધી કે તેમણે નાણાં લેનારા વ્યક્તિને કહ્યું કે વોટિંગ કરતા ફોટો લઈને આવે પૈસા આપી રહ્યા છીએ તો શ્યોર તો થવું જ જોઈએ જોકે નાણાં લેનાર વ્યક્તિ વધારે નાણાંની માંગણી કરતો દેખાઈ રહ્યો છે આ વિડિયો શેર ઘાટીનું હોવાનું કહેવામાં આવે છે પ્રેમ પ્રકાશ પણ અહીના જ વતની છે જો આ વાયરલ વિડીયોમાં સચ્ચાઈ હોય તો ભારતની લોકશાહીને નોટશાહીથી પોતાના વશમાં કરવાની કોશિશ કરનારા તત્વો પાર્ટીથી પર આખી સિસ્ટમમાં છવાયેલા છે કોઈ છેતરાય છે તો કોઈના ખેલ ગુપ્તપણે ચાલતા રહે છે ખરેખર આ વાયરલ વીડિયોની તપાસ થવી જોઈએ અને કાયદા પ્રમાણે લોકતાંત્રિક વ્યવસ્થાની તરફેણમાં કાર્યવાહી થવી જોઈએ બ્યુરો રિપોર્ટ જીએસ